सोनावाला हॉस्पिटल मां एक वृद्ध महिला नु मौत निपजू, लोकोना अनेक तर्क वितर्को। बोटाद मां गईकाल एक वृद्धा नु मौत थयु हतु। विगतवार मळती माहिती अनुसार रंभाबेन शेखलिया नामना 70 वर्षना वृद्धा ने तेनु पुत्र 2 दिवसथी सारवार माटे लावतो हतो, परंतु गई काले ओपीडी ट्रीटमेंट बाद घरे जवाना रिक्शा भाड़ाना पैसा न होई हॉस्पिटल ना स्टाफ अने दर्दियों पासे थी भाड़ाना पैसा उघरावी पुत्र माता ने लई जवा माटे रिक्शा लेवा गयो। वृद्ध महिला ने भोजनालय रेन बसेरा मां सुवडाववामां आवी हती। बाद सांजे वृद्धा नो मृतदेह रेन बसेरा मां थी मळवानी घटना अंगे लोकोना अनेक तर्क वितर्को ने दलीलो सामे आवी रही छे। सत्य हकीकत तो पोलीस तपास मां बहार आवशे। બપોરે એવું જાણવા મળ્યું કે 4 વાગ્યાની આસપાસ તેના જે સગાવાલા જેની સાથે મૃતક જે વૃદ્ધા જે છે તેના સગાવાલા તેને તરછોડીને તેને અહીં જે બોટા સોનાવાલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓના જે સગાવાલાનું જે જમવાનું જે સ્થળ જે બનાવેલું છે ત્યાં તેને મૂકીને જતા રહ્યા અને ત્યારબાદ તે વૃદ્ધાનું મોત નીપજ્યું છે। અને ખરા અર્થમાં તે જે વૃદ્ધા જે છે તેને આ સોનાવાલા હોસ્પિટલના સ્ટાફના જે લોકો છે તે ટીંગા ટોળી કરીને ત્યાં મૂકી ગયા તેવી હકીકત જાણવા મળી છે। એટલે ખરેખર આમાં કોઈ હોસ્પિટલની બેદરકારી હોય એવું કંઈ જાણવા મળે છે? 100%, કારણ કે કદાચ દર્દીના સગાવાલા કદાચ તરછોડીને જતા રહ્યા હોય, તેમ છતાં પણ નૈતિકતાના આધાર પર અને માનવતાના આધાર પર સોનાવાલા હોસ્પિટલના જે ડોક્ટરો જે છે જે સ્ટાફ જે છે તેને ખરા અર્થમાં તેની સારવાર પૂરેપૂરી કરવી જોઈએ। કારણ કે હોસ્પિટલ ખાતે દર્દી આવી ગયા પછી તેનું સગાવાલું છે કે નહીં અને દર્દીઓની સાથે કોણ છે કોણ નહીં જાણવા કરતા પહેલા જે વ્યક્તિ જે છે તેને બચાવવું જરૂરી બને છે। ત્યારબાદ તેને સગાવાલા તરછોડી જતા રહે તો એ પોલીસને જાણ કરી દે તેમ તો એનો પ્રશ્ન નિરાકરણ થાય, પરંતુ એની બેદરકારીના કારણે જ તે વૃદ્ધા જે છે તેની મોત નીપજ્યું હોય એ ખરા અર્થમાં સાબિત। હું અધિક્ષક વર્ગ 1 સોનાવાલા હોસ્પિટલ બોટાદ। ડ્યુટી ઉપરના મેડિકલ ઓફિસરે એમને કહેલું કે વધુ સારવારની કોઈ જરૂર નથી, એટલે ઓપીડી બેઝ ઉપર એના ઇન્વેસ્ટિગેશન કરાવીને ટ્રીટમેન્ટ કરી હતી। અમે એમના પુત્ર સાથે આવેલા એટલે એમને ઘરે જવા માટે કહેલું, પુત્ર પાસે પૈસા નહીં હોવાના કારણે સ્ટાફ અને બીજા અન્ય દર્દીના સગાઓ પાસેથી પૈસા થોડા ઘણા ઉઘરાવી એમના પુત્રને આપેલા અને રિક્ષા કરીને એમને ઘરે મોકલ્યા હતા, પણ ગમે તે કારણોસર પુત્ર એકલો જતો રહ્યો હતો અને એમ વૃદ્ધાને ત્યાં ત્યાં રાખી મૂકીને જતા રહ્યા હતા। ત્યાર પછી આજે સાંજે એવા સમાચાર મળ્યા કે જે રેન બસેરા હતું એમાં એમનું મૃત્યુ થયેલું હતું। ડિટેલ અત્યારે મારી પાસે નથી, પણ અત્યારે જે તે સમયે ડૉક્ટર હતા એમને પૂછ્યું હતું, એમણે કંઈક કમરના દુખાવા માટે અને પેટના દુખાવા માટે આવેલા એટલે એમને લેબોરેટરી તપાસ પણ ડૉક્ટર દ્વારા કરાવવામાં આવી હતી અને ત્યાર પછી એવું બહુ વધારે પડતું નહીં લાગ્યું એટલે એમને ઓપીડી ઉપર જ ટ્રીટમેન્ટ આપી અને ઘરે જવા માટે કહ્યું હતું। એવો આક્ષેપ થઈ રહ્યો છે કે મોત હોસ્પિટલની અંદર થઈ છે? ના, હોસ્પિટલની અંદર મોત થયેલું નથી, પણ હોસ્પિટલના પ્રિમાઇસિસમાં એ વૃદ્ધા હતા એ ક્યારથી હશે એ ખબર નથી, પણ જે રેન બસેરા છે હોસ્પિટલના પ્રિમાઇસિસની કમ્પાઉન્ડની અંદર પણ પ્રિમાઇસિસની બહાર ત્યાં આગળ એ રોકાયા હશે, એમના પુત્ર સાથે નહીં લઈ ગયા હોય અને કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ થયેલું છે।